તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તો આપણે આપણા ઓનલાઈન વિડિયો લેક્ચર ની અંદર ધોરણ 7 માં ગણિત વિષય ભણી રહ્યા છીએ. તેની અંદર આપણે આપણું પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ ભણતા હતા. હવે આપણે પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે આપણું સ્વાધ્યાય 1.4 બરાબર સ્વાધ્યાય 1.4 પહોંચ્યા હતા, જેની અંદર આપણે પ્રશ્ન નંબર 4 સુધી લખેલું છે. કેટલે? તો કે સ્વાધ્યાય 1.4 ના પ્રશ્ન નંબર 3 સુધી લખેલું છે. હવે પૂર્ણાંક સંખ્યા એ બી ની જોડ 5 જોડ લખો, કે જેથી પહેલા તો શું કીધું છે, તો કે એ બી ની 5 જોડ લખો કે જેથી એ ભાગ્યા બી બરાબર -3 થાય. હવે આવી એક જોડ આપણને અહીંયા આપેલી છે બરાબર. ધ્યાન આપીએ તો આપણને ખબર પડે કે આપણને આપણો દાખલો કહેવા શું માંગે છે. તો કે એ બી ની એવી 5 જોડ લખવાની કીધી છે આપણને, કે જેનો ભાગાકાર બરાબર શું કીધું, કે જેનો ભાગાકાર કેટલો થાય, તો કે -3 થાય બરાબર. તો ફરીથી આપણે વાત કરીએ તો આપણે જે ભાગાકાર કરતા હતા બરાબર, માઇનસ જવાબ લાવવો હોય ભાગાકારનો તો આપણે શું કરીએ છીએ, તો કે ગમે તે એક સંખ્યા અંશ કે છેદ એ શું હોવો જોઈએ, માઇનસ હોવો જોઈએ બરાબર. તો એની અંદર આપણે વાત કરીએ તો આપણો જે દાખલો છે એની અંદર આપણને 5 જોડ લખવાની કીધી છે, જેમાંથી આપણને એક જોડ અહીંયા આપેલી છે બરાબર. પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ છીએ આપણે બરાબર. શું કીધું છે, કે પૂર્ણાંક સંખ્યા એ અને બી ની 5 જોડ લખો, કે જેનો એ ભાગ્યા બી બરાબર -3 જવાબ હોય, તેમાંની એક જોડ -6/2 છે બરાબર. હવે -6/2 ની વાત કરીએ આપણે તો -6/2 બરાબર -6/2 બરાબર -3. તો આ આપણો જવાબ થઈ ગયો બરાબર. તો હવે આપણે જાણીએ છીએ કે 3 ને કેટલા વડે, 3 ને કોઈ પણ સંખ્યા વડે ગુણવાનો, અથવા તો 3 નો ઘડિયો લઈ લો બરાબર. તો અહીંયા આપણે શું કર્યું, કે 3 ને પહેલા 2 વડે ગુણ્યા બરાબર, -3 ને 2 વડે ગુણીએ તો જવાબ શું આવે, -6. હવે આપણે તે જ રીતે -3 ને આપણે 3 વડે ગુણીએ તો જવાબ શું આવે, તો કે 9 આવે. તો -9/3 બરાબર -3 મળે બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે -9/3 બરાબર -9/3 બરાબર -3 બરાબર. તો આપણે પાસે એક જોડ હતી, એક જોડ આપણે લખી. હવે એવી જ આપણે કેટલી જોડ લખવાની કીધી છે અહીંયા, 5 જોડ લખવાની કીધી છે બરાબર. તો આપણે ટોટલ 6 લખીશું. આ 1, આ 2, પછી આપણે અહીંયા લખીએ ત્રીજી, કે તે જ રીતે. હવે પહેલા આપણે શું કર્યું, તો કે 3 ને 2 વડે ગુણ્યા, પછી 3 ને 3 વડે ગુણ્યા, હવે 3 ને 4 વડે ગુણીએ તો જવાબ શું આવે, 3 × 4 = 12, પણ કેવા, -12/4. 12 ને 4 વડે ભાગી તો જવાબ શું આવે, તો કે -3 મળે બરાબર. તો આપણે અહીંયા આવું લખી શકીએ કે -12/4 બરાબર -12/4 બરાબર -3 બરાબર. તો આ થઈ ગયો તમારો ત્રીજો, એટલે કે ત્રીજો જવાબ બરાબર. હવે એ જ રીતે આપણે અહીંયા 4 વડે ગુણાકાર કર્યો, હવે કેટલા વડે કરીશું, તો કે સાહેબ 5 વડે કરીશું. તો વાત કરીએ તો કે તેવી જ રીતે
ત્રણ ને પાંચ વડે ગુણીએ તો ત્રણ પંચા પંદર ભાગ્યા પાંચ બરાબર માઇનસ ત્રણ મળે. પંદર ને પાંચ વડે ભાગો તો જવાબ ત્રણ મળે બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે માઇનસ પંદર ભાગ્યા પાંચ બરાબર માઇનસ પંદર છેદમાં પાંચ બરાબર માઇનસ ત્રણ બરાબર. તો આ થઈ ગયો તમારો ચોથા નંબરનો દાખલો. હવે એની જ અંદર આપણે પાંચમો ગણીએ. જો અહીંયા પાંચ પહેલા બે વડે પછી ત્રણ વડે પછી ચાર વડે પછી પાંચ વડે પછી છ વડે. તો છ વડે ત્રણ ને ગુણીએ તો જવાબ શું આવે? છ તરી અઢાર. તો માઇનસ અઢાર ભાગ્યા છ બરાબર માઇનસ ત્રણ મળે. તો આપણે અહીંયા લખી શકીએ કે માઇનસ અઢાર ભાગ્યા છ બરાબર માઇનસ અઢાર છેદમાં છ બરાબર માઇનસ ત્રણ બરાબર. હવે એ જ રીતે છ સાથે થઈ ગયો. તો હવે આપણે આગળ વાત કરવી હોય તો આપણે કેટલા વડે ગુણીશું? તો કે સાત વડે ગુણીશું. તો અહીંયા વાત કરીએ કે તે જ રીતે સાત તરી એકવીસ ભાગ્યા સાત બરાબર માઇનસ ત્રણ મળે બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે માઇનસ એકવીસ ભાગ્યા સાત બરાબર માઇનસ એકવીસ છેદમાં સાત બરાબર માઇનસ ત્રણ બરાબર. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર ચાર, એટલે કે પ્રશ્ન નંબર ચાર. તો આપણે અહીંયા એ બી ની એવી કેટલી જોડ લખી છે? તો કે આપણે એ બી ની પહેલી જોડ લખી કઈ? માઇનસ છ બે માઇનસ ત્રણ અરે માઇનસ નવ ત્રણ માઇનસ બાર ચાર બરાબર. તો અહીંયા આપણે લખીએ કે અહીંયા એ બી ની જોડ બરાબર માઇનસ છ અને બે. અહીંયા આપણે લખીએ એ બી ની જોડ બરાબર માઇનસ નવ અને ત્રણ. અહીંયા પણ લખીએ એ બી ની જોડ બરાબર માઇનસ બાર અને ચાર. અહીંયા પણ લખીએ કે એ બી ની જોડ બરાબર માઇનસ પંદર અને પાંચ. આના માટે આપણે અહીંયા લખીએ, આ ભૂસી જ નાખીએ અત્યારે બરાબર. અહીંયા આપણે લખીએ એ બી ની જોડ બરાબર માઇનસ અઢાર અને છ. હવે એ જ રીતે આપણે છેલ્લે કયા લખ્યા હતા? તો કે તે જ રીતે માઇનસ એકવીસ ભાગ્યા સાત બરાબર માઇનસ ત્રણ મળે. તો આપણે માઇનસ એકવીસ ભાગ્યા સાત બરાબર માઇનસ એકવીસ છેદમાં સાત બરાબર માઇનસ ત્રણ. તો અહીંયા લખાય એ બી ની જોડ બરાબર માઇનસ એકવીસ અને સાત બરાબર. તો આ રીતે આપણે અત્યારે એક આપણને જોડ આપેલી હતી. કઈ? તો કે માઇનસ છ અને માઇનસ છ અને પ્લસ બે વાળી. તો પછી આપણે આગળ જોયું તો આપણને કઈ મળી? તો કે માઇનસ ત્રણ માઇનસ નવ અને ત્રણ વાળી, માઇનસ બાર ને ચાર વાળી, માઇનસ પંદર પાંચ વાળી, માઇનસ અઢાર છ વાળી, માઇનસ એકવીસ સાત વાળી. તો આ સાતે આ છ જોડ નો ભાગાકાર કરીએ તો આપણો જવાબ કેટલો આવે? તો કે માઇનસ ત્રણ આપણો જવાબ આવે બરાબર. તો આ આપણો પ્રશ્ન નંબર ચાર હતો. હવે આપણે આગળ પ્રશ્ન નંબર પાંચ તરફ જોઈએ. તો આપણને ખબર પડે કે શું કીધું છે પ્રશ્ન નંબર પાંચમાં? તો કે બપોરે બાર વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર દસ અંશ સેલ્સિયસ છે બરાબર. એટલે કે બપોરે બાર વાગ્યાનું તાપમાન કેટલું છે? હવે જો આપણે શૂન્યથી ઉપર કીધું છે બરાબર,
तो शून्य थी ऊपर नी बात करता हो बराबर, तो शून्य थी ऊपर जाइए तो निशानी केवी लागे, तो के साहेब धन निशानी लागे, तो 10 अंश सेल्सियस ऊपर छे એટલે કે +10 छे बराबर। पछी શું કીધું છે, જો એ 2 અંશ પ્રતિ કલાકના દરે મધ્યરાત સુધી ઓછું થતું જાય બરાબર, એટલે કે મધ્યરાત સુધી એટલે કે દરેક કલાકે તાપમાનમાં કેવો ઘટાડો થાય છે, 2 અંશનો ઘટાડો થાય છે, તો તાપમાનમાં થતો ઘટાડો પ્રતિ કલાકે કેટલો છે, તો કે 2 અંશનો છે એટલે ઘટાડો છે, તો આપણે શું લખીએ, તો કે સાહેબ માઈનસ લખી શકીએ બરાબર। પછી શું કીધું છે, ઘટાડો થતો જાય તો કયા તાપમાન કયા સમયે તાપમાન શૂન્યથી 8 અંશ સેલ્સિયસ નીચું હોય બરાબર, તો તાપમાન શૂન્યથી 8 અંશ સેલ્સિયસ નીચું હોય તો એ આપણે જોવું હોય તો આપણે શું કરીએ, તો કે તાપમાન 10 અંશ સેલ્સિયસ અને તાપમાન -8 અંશ સેલ્સિયસ વચ્ચેનો આપણે તફાવત જોવો પડે। શું કીધું છે ફરીથી વાંચો, કે તાપમાન શૂન્યથી 8 અંશ સેલ્સિયસ નીચું, તો અહીંયા આપણે લખીએ તાપમાન શૂન્યથી 8 અંશ સેલ્સિયસ નીચું હોય તો આપણે કેટલું લખાય, -8 અંશ સેલ્સિયસ, કેમ, તો કે 0 કરતા શું કીધું, શૂન્યથી નીચું બરાબર, એટલે -8 અંશ સેલ્સિયસ। પછી આપણે અહીંયા વાત કરીએ કે તાપમાન બપોરે 10 વાગ્યાનું બરાબર, અને અહીંયા -8 અંશ સેલ્સિયસ નીચે, તો આપણે શું શોધવું પડે છે, તો કે તાપમાનનો તફાવત બરાબર બપોરનું તાપમાન ઓછા, શું કીધું છે, તો કે શૂન્યથી 8 અંશ સેલ્સિયસ નીચું તાપમાન બરાબર, તો બપોરનું તાપમાન કેટલું છે, તો કે +10 અંશ સેલ્સિયસ બરાબર, ઓછા શૂન્યથી 8 અંશ સેલ્સિયસ નીચું તાપમાન એટલે -8 અંશ સેલ્સિયસ, તો માઇનસ માઇનસ શું થઈ જશે, તો કે 10 અંશ સેલ્સિયસ વત્તા 8 અંશ સેલ્સિયસ, કેમ, તો કે માઇનસ માઇનસ પ્લસ, તો 10 ને 8 તો કે 18 અંશ સેલ્સિયસ તાપમાન થાય, તો તાપમાનનો તફાવત કેટલો હોવો જોઈએ, તો કે 18 અંશ સેલ્સિયસ તાપમાન હોવો જોઈએ બરાબર। તો હવે અહીંયા આપણને એવું કીધું છે કે તાપમાન પ્રતિ કલાકે 2 અંશ સેલ્સિયસ ઘટે છે, તાપમાન પ્રતિ કલાક 2 અંશ સેલ્સિયસ ઘટે છે બરાબર, તો આપણે અહીંયા શું કીધું છે, તો કેટલા વાગે તાપમાન -8 અંશ સેલ્સિયસે પહોંચ્યું હશે બરાબર, તો અહીંયા આપણે શું કરવાનો, તો કે 18/2 નો ભાગાકાર, તાપમાનનો તફાવત ભાગ્યા તાપમાનમાં પ્રતિ કલાક થતો ઘટાડો। અહીંયા આપણે કરીએ કે સમય બરાબર તાપમાનનો તફાવત છેદમાં તાપમાનમાં થતો ઘટાડો, તો તાપમાનનો તફાવત આપણે કેટલો શોધ્યો, તો કે 18 અંશ સેલ્સિયસ, તો 18 અંશ સેલ્સિયસ છેદમાં તાપમાનમાં થતો ઘટાડો કેટલો છે, તો પ્રતિ કલાક 2 અંશનો ઘટાડો થાય છે, તો આપણો જવાબ શું આવે, 18 ને 2 વડે ભાગીએ તો કે 9 આવે, તો આપણે અહીંયા કહી શકીએ કે બપોરના 12 વાગ્યાથી 9 કલાક થતા એટલે કે રાતના 9 વાગ્યે તાપમાન કેટલું હશે, તો કે -8 જેટલું હશે બરાબર, તો અહીંયા લખી શકીએ કે રાતના 9 વાગતા તાપમાન શૂન્યથી 8 અંશ સેલ્સિયસ નીચું
હશે બરાબર રાતના 9 વાગે કેટલા વાગે તો કે રાતના 9 વાગે તાપમાન શૂન્ય થી કેટલું જશે તો કે 8 અંશ સેલ્સિયસ નીચે જશે બરાબર હવે ત્યાર પછી એની અંદર વાત કરી તો આપણને શું કીધું છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય બરાબર મધ્યરાત્રિનું તાપમાન જો તાપમાનમાં થતો ઘટાડો કેટલો છે તો કે -2 અંશ સેલ્સિયસ છે તો આ 12 કલાકમાં તાપમાનમાં થતો ઘટાડો કેટલો થશે બપોરના 12 થી રાતના 12 વચ્ચેનો સમયગાળો કેટલો થાય તો કે બપોરના 12 થી રાતના 12 વાગ્યા વચ્ચેનો સમયગાળો થાય 12 કલાકનો થાય તો આપણે અહીંયા એવું શોધીએ કે 12 કલાકમાં થતો તાપમાનમાં ઘટાડો બરાબર 12 કલાકમાં જો 1 કલાકમાં તાપમાનમાં ઘટાડો કેટલો થાય છે તો કે 2 અંશ સેલ્સિયસ તો 12 કલાકમાં કેટલો થાય તો કે 12 ગુણ્યા -2 અંશ સેલ્સિયસ એટલે -24 અંશ સેલ્સિયસ તાપમાનનો ઘટાડો થાય કેટલામાં તો કે 12 કલાકમાં એટલે બપોરના 12 થી લઈને રાતના 12 વાગ્યા સુધીમાં -24 અંશ સેલ્સિયસનો ઘટાડો થશે પરંતુ બપોરે 12 વાગ્યાનું તાપમાન કેટલું છે તો કે 10 અંશ સેલ્સિયસ તો આપણે અહીંયા લખી શકીએ કે રાતના 12 વાગ્યે તાપમાન બરાબર 12 કલાકમાં થતો તાપમાનનો ઘટાડો બપોરનું તાપમાન વત્તા 12 કલાકમાં થતો ઘટાડો તો બપોરનું તાપમાન કેટલું છે તો કે સાહેબ +10 અંશ સેલ્સિયસ છે તો અહીંયા આપણે 10 અંશ સેલ્સિયસ વત્તા 12 કલાકમાં કેટલો ઘટાડો થયો તો કે સાહેબ -12 અંશ સેલ્સિયસ ઘટાડો થયો તો -24 અંશ સેલ્સિયસ તો અહીંયા +- શું થઈ જશે તો કે સાહેબ માઇનસ થાય એટલે 24 માંથી 10 જાય તો કેટલા વધે તો 14 વધે અને 14 માંની નિશાની કઈ તો કે જે સંખ્યા મોટી તે સંખ્યાની નિશાની જવાબને મળે તો આપણો જવાબ શું આવશે -14 અંશ સેલ્સિયસ બરાબર તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 5 બરાબર તો શું કીધું તું કે પહેલા તાપમાનનો તફાવત આપણે શોધ્યો બરાબર કેટલો તો કે બપોરનું તાપમાન એનામાંથી રાતનું જે શૂન્ય કરતા નીચું જાય છે એનું તાપમાન બાદ કરવાનું તો શૂન્ય કરતા નીચું કેટલું છે -8 તો 10 માંથી -8 તો +8 તો 18 અંશ સેલ્સિયસ થઈ ગયો હવે આપણે સમય શોધવાનો હતો તો તાપમાનનો જે તફાવત આવે છે તે છેદમાં તાપમાનનો જે ઘટાડો થાય છે તે એટલે સમય કોઈ દિવસ માઇનસમાં હોય નહીં એટલે આપણે અહીંયા માઇનસ મૂક્યા નથી તો 18/2 બરાબર કેટલા તો 9 તો રાતના 9 વાગતા તાપમાન કેવું હશે કે તાપમાન શૂન્યથી 8 અંશ સેલ્સિયસ નીચું હશે પછી શું કીધું છે કે 12 કલાકમાં થતો તાપમાનનો ઘટાડો જો 1 કલાકમાં 2 અંશ સેલ્સિયસ ઘટતું હોય તો 12 કલાકમાં કેટલું થાય તો કે 12 × 2 એટલે 12 × 2 = 24 અંશ સેલ્સિયસ તાપમાન ઘટશે પરંતુ આપણે શું શોધવાનું છે તો કે રાતના 12 વાગ્યાનું તાપમાન શોધવાનું છે જો રાતના 12 વાગ્યાનું તાપમાન શોધવું હોય તો બપોરના 12 વાગ્યાનું તાપમાન વત્તા 12 કલાકમાં જે તાપમાન ઘટે છે તે બંનેનો સરવાળો તો આમાં બપોરનું તાપમાન કેટલું હતું તો કે +10 અંશ સેલ્સિયસ હતું વત્તા 12 કલાકમાં કેટલો ઘટાડો થયો તો કે -24 નો ઘટાડો થયો તો 10 - 24 તો +- અને 24 માંથી 10 જાય તો 14 એટલે કે -14 અંશ સેલ્સિયસ રાતના 12 વાગે તાપમાન હશે બરાબર તો આ થઈ ગયો તમારો દાખલા નંબર પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 તો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 તમારી રફ કામની નોટમાં લખી લો ચલો
चलो विद्यार्थी मित्रों, तो आ वीडियो आपणे आ साथे अहींया पूर्ण करीए छीए। तो तमे बधा तमारी रफ कामनी नोटमां प्रश्न 4 अने प्रश्न 5 लखी लीधो हशे। तो हवे तमारे होमवर्कनी नोटमां पण प्रश्न 4 अने प्रश्न 5 એટલે કે સ્વાધ્યાય 1.4 ના પ્રશ્ન નંબર 5 સુધી સંપૂર્ણ રીતે બધું લખેલું હોવું જોઈએ। તો આ સાથે આપણે આ ઓનલાઈન વિડિયો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। તો તમે બધા વિદ્યાર્થી મિત્રો ઘરે રહો અને સુરક્ષિત રહો।